સુરેન્દ્રનગરના પાટડીમાં ડેન્ગ્યુથી એકનું મૃત્યુ થયું છે। ડેન્ગ્યુથી મહિલાના મોત બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। વાસોરિયાવાસ વિસ્તારમાં મહિલાનું ડેન્ગ્યુથી મોત થયું છે। 33 વર્ષીય સબાનાબેન સૈયદ નામની મહિલાનું મોત થયું। ડેન્ગ્યુથી મોત બાદ પાટડીના રહીશોમાં ભારે રોષ છે। સાફ સફાઈ દવાનો છંટકાવ કરવાની રહીશોએ માંગણી કરી છે। तो સુરેન્દ્રનગરના પાટડીમાં ડેન્ગ્યુથી એકનું મોત થયું છે। ડેન્ગ્યુથી મહિલાના મોત બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું। વાસુરિયાવાસ વિસ્તારમાં મહિલાનું ડેન્ગ્યુથી મોત થયું છે। 33 વર્ષીય શબાનાબેન સૈયદ નામની મહિલાનું મોત થયું છે। ડેન્ગ્યુથી મોત બાદ પાટડીના રહીશોમાં ભારે રોષ છે, કારણ કે વિસ્તારમાં સાફ સફાઈ અને દવાનો છંટકાવ થતો નથી। એટલા માટે રહીશોની માગણી છે કે અહીંયા દવા છાંટવામાં આવે અને સાફ સફાઈનું ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવે। વધુ માહિતી સાથે સંવાદદાતા અક્ષય જોશી અમારી સાથે જોડાયા છે। અક્ષય, આજે પાટડીમાં ડેન્ગ્યુથી એક મહિલાનું મોત થયું છે, ત્યારે આ પાટડી વિસ્તારની અંદર કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં મચ્છરોનો સૌથી વધારે ઉપદ્રવ છે અને વહીવટી તંત્ર ધ્યાન નથી આપી રહ્યું? જી, પાટડીમાં વાસોરિયાવાસ, જમાદારવાસ સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં નિયમિત સફાઈ નથી થતી, જેના કારણે રોગચાળાનો ખૂબ જ ભય રહે છે। અને સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ મહિલાનું ડેન્ગ્યુ દ્વારા મોત થયું, છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં પણ તંત્રની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે। ભલે આરોપ હોય, પરંતુ હોસ્પિટલ શું કહી રહ્યું છે, મોતનું કારણ શું છે? જી, હાલ તો ડેન્ગ્યુના કારણે જ મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે, તેમ છતાં જે આરોગ્ય તંત્ર છે તેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અક્ષય, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ડેન્ગ્યુથી મોત બાદ પાટડીના રહીશોમાં ભારે રોષની લાગણી છે, જોકે વહીવટી તંત્રએ પણ પોતાની કામગીરી અહીંયા કરવાની એટલે જરૂર છે, કારણ કે આ સમય એવો છે કે જેમાં મચ્છરો સૌથી વધારે હોય છે અને લોકોની પણ અહીંયા જવાબદારી છે કે પોતાના આસપાસના વિસ્તારોમાં કે ઘરની આજુબાજુમાં ગંદવાડો ન કરે અથવા તો ગંદકી કરનારા લોકોને પણ ટોકે, કારણ કે સ્વચ્છતાનું ધ્યાન લોકોએ પણ રાખવું ખૂબ જરૂરી છે।